જય મહારાજ. કેમ છો બધા? તો અત્યારે તો બહુ જ વરસાદ પડેલો, આખી રાત બહુ જ વરસાદ પડ્યો. અને વરસાદ પડેલો ને તો અત્યારે મારાથી કપડાં કે એવું કશું બી ધોવાના બેસ્યો ને, અત્યારે થોડુંક જ, મતલબ કે થોડો સ્લો થયો છે, એટલો નહીં કે બંધ જ થઈ ગયો છે, થોડો સ્લો થઈ ગયો છે. પછી હું વિચાર કે મમ્મી બેસ્યા છે, મેં મારું કામ પતાવી દીધું છે ઘરનું, તો મમ્મી બેસ્યા છે, એ વાસણ ઘસવા માટે બેસ્યા છે, તે ઊભા થાય એટલે હું મારા કપડાં ધોઈ નાખું. કેમ કે હું જ્યારે ઉઠીને નહીને નીકળીને ત્યારે તો બહુ જ પડતો હતો, એટલે હું પછી કઈ રીતે બેસી શકું. એટલે હવે થોડોક, એટલો બધો બી નહીં, થોડો ઓછો થયો છે, તો પછી બેસી ગયો એમ. અને રાત્રે સુઈ ગયા ને ત્યારથી જ બહુ જ વરસાદ પડેલો, તો અત્યાર સુધી બહુ જ વરસાદ પડ્યો. આજે તો અને પવન બી એટલો બધો છે ને, તો કેવું એકદમ ઠંડક વળી ગઈ છે એમ. પંખાની બી જરૂર ના પડે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. લાઈટ અહીંયા આગળ આમ પડે છે ને એટલો. અત્યારે મમ્મી ઢેબરાનો લોટ બાંધે છે, આ તો ખાલી મારી માટે જ છે, પછી એ તો મોડા બધા બનાવશે. તો ટીપસો મમ્મી ગેસ ચાલુ કરી દો. બાંધી દેવાની પહેલામાં આજે બનશે બપોરે ઢેબરા. મેં ત્રણેય લોટ છે ને મિક્સ કર્યો છે, બાજરી, ઘઉં અને ચણાનો, આ ત્રણ લોટ મિક્સ કરીને બનાવ્યા છે. મમ્મી બેસીને બનાવે છે, એક નાનો બનશે ને મમ્મી. હવે અત્યારે સાથે સાથે રોટલી પણ બનાવવાનું કામ ચાલુ કરી દીધું, કેમકે ગેસ ચાલુ હતો તો મમ્મી કે રોટલી બી બનાવી દેવાની છે, એટલે હું શેકું છું, મમ્મી વણે છે રોટલી. જઈને જોઈએ કે શું કરે છે મમ્મી. મમ્મી એવું કહે છે કે બલ્બ માંથી પાણી આવી ગયું. થઈ ગયું બતાવો તો ખસો દરેશ ખસો ને સાહેબ. અહીંયાથી બારીમાંથી પાણી આવ્યું ને એટલે. પણ એ પલડી મમ્મી અલગ રાખવાની, કોરી અલગ રાખવાની, અલગ નહીં રાખતા, કોરી કાઢેલી છે બધી, ભેગી ના નખાય ને બધી પછી એ થઈ જાય. જો આ છે ને બધી પહેલા વાપરી નાખવાની. જો આનું તો મૂળ નીકળ્યું, એ પ્લગ ના કાઢી લીધી, બધી અંદર ઉગી જાય. આપણે ચાલે છે ખાલી 4-5 મહિના, એટલો ડુંગળી નો વપરાશ છે અમારે. બહુ છે અહીંયા બારી માંથી પાણી, વાછોટ આ સાઈડ ની હશે ને એટલે, અને બીજા માળે રાખેલું છે આ બધું. જૂનું ટીવી અહીં લાઈને મૂકી દીધું છે, નવા એમાં જ ખાલી આમ રાખી દીધું છે. હર્સેલી સાયકલ એ અહીંયા આગળ ચડાવી દીધી છે, ચોમાસામાં કઈ બહાર રાખવાની, આનું તો લોક મરાય એવું બી છે નહીં, એટલા માટે.
તુલસી છે, જો આમાં તુલસી રોપી છે ને તો આ વરસાદનું પાણી અંદર ગયું તો એના એ ફૂટ્યા, જો દેખાય મમ્મી તમને. અને આ શું છે? આ પુદીનો છે, જો આ પુદીનાના બી એના બી વરસાદનું જે આમ પાણી પડ્યું ને એવું બીજે દિવસે તો આટલા નીકળી ગયા, જો અહીં જુઓ ને તમે દેખાય, જો દેખાય છે ને તમને બધાને, બધી સાઈડથી નીકળ્યા છે મૂળ એના, એટલે ફૂટશે નહીં મમ્મી અને આ થશે કે નહીં થાય? તુલસી તુલસા બે છે, એક ખાંડમાં છે અને ચીરોમાં. ધ્વજની હાલત જો શું થઈ ગઈ છે, હજુ વરસાદ ચાલુ છે, જો બહુ વરસાદ છે, બહુ વરસાદ છે. આવો નીકળ થાય બંધ ત્યારે હું જઈશ, તૈયાર થઈને રહીશ. અંધારું અંધારું છે ઘરમાં, હું આજે જલ્દી આવી ગઈ, કમ્પ્લીટ ચાના ટાઈમે આવી ગઈ, એટલે ચા બને છે પણ લાઇટ છે નહીં, લાઇટ ગઈ છે એટલે અંધારામાં ચા બનાવે છે. ત્રીજી વાર ની લાઈટ તો ગઈ, એવું અમારે તો કઈ એક વાર નથી ગઈ, ત્રીજી વાર ની ગઈ. બસ કયા ગયા, અને હર્ષિલ અંધારા અંધારામાં હર્ષિલ, અને બહારનું તો તમે જુઓ તો ઓહો હો, વાતાવરણ તો બહુ જ ગજબ છે, ગજબ. એક મિનિટ માટે વરસાદ બંધ નહીં થયો, પૂરો વરસાદ ચાલુ છે સવારથી લઈને અત્યાર સુધી, કાલ રાતથી ચાલુ છે અત્યાર સુધી ચાલુ છે, અને પવન બી બહુ જ છે. જુઓ લે જા કનુ, મૂકી આવી, મૂકી આવી જા. હર્ષિલે કઈ બનાવ્યું હોડી એ મૂકવા જાય છે, આમ કમ્પ્લીટ મૂકીને લાવજો. હા વચ્ચે મૂકવાની, વચ્ચે બીજી મૂકી દે, ડબલ ડબલ જો અવાજ હશે. હવે એનું રસ્તા કરીને જશે કાનું, એ તો ચાલ અંદર આવી જા, તું પલડીશ ને અહીંયા. બિલકુલ આશા છે નઈ કે લાઈટ આવશે તો, અત્યારે મમ્મી જમવાનું બનાવે છે અંધારામાં, અને સિમ્પલ જ બનાવવાનું છે, ડુંગળી બટાકાવાળી ખીચડી, કેમ કે શાક ને ખીચડી બધું અલગ અલગ નહીં બનાવવાનું, એક જ વસ્તુ બનાવે. હે મમ્મી તો લાઈટ છે નહીં એટલે કેમનું બધું કરવાનું, એટલે એક ખાલી વઘારેલી ખીચડી કરી નાખીશું એટલે પતી જશે. અને ઘરમાં તો મેં ચોખ્ખું કર્યું, અને હર્ષિલ બેસી રહ્યો છે, કાનો ફોન નહીં જોવાનો બેટા કાના. અને બરો તો સતત વરસાદ, એટલું પાણી છે ને સંતરામ સાઈડે બહુ જ, અને અત્યારે જુઓ તમે સોલિડ વરસાદ પડે છે, ખતરનાક. અને ત્યાં આગળ પેલું એ કરવાનું હતું ને તો મંડપ બાંધેલો, પણ મંડપ બધો તૂટી ગયો, એટલે હવે જન્માષ્ટમી ઉજવશે તો ખરા પણ હવે સાદી રીતે, એમ કેમ કે વરસાદે તો હદ કરી છે, અને હજુ તો 72 કલાકની આગાહી છે, કાલે સ્કૂલમાં બધી જગ્યાએ રજા છે. જુઓ કઈ ફરવા ગયો તો, હા જોઈએ આવ્યો ફરીને તો. પલડી ગયો કેમનો પલડી, હે કાગડો પડી ગયેલી, તો તું આ વસ્તુ લઈને આવ્યો, આવું પીવાનું બીમાર થઈ જઈશ તો. લઈ લઈ એ લઈ, છત્રી લઈ, અંદર કઈ લઈ જાસ, અને પેલી બોટલ લઈ જા, લઈ લે ઉભો રે, ચાલ કપડા ચેન્જ કર પહેલા તો, એ પલડી ને આવ્યો છે બરાબર. મમ્મી પલડી ને આવ્યો,
લાઈટ તો છે નહી, અંધારામાં જમવા બેસ્યા છે. ખીચડી આજે તો એમને એવી બની થઈ મમ્મી, અંધારામાં ખાવાય બેઠા. ચાલ તાનુ આવી જા બેટા, અંકિત નીકાળો. મારું બહુ નહીં મમ્મી, હા થોડું બસ. તો આવી જાઓ અંધારામાં જમવા માટે. બધું ચલાવવું પડે આપડે. એન્ડિંગ પર લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.